हाल में कोरोना महामारी बीजो वेव चाली रह्यो छे अने वैज्ञानिकों तेमज डॉक्टरों मंतव्य मुजब त्रीजी लहर पण आवी शके छे। जो बीजो वेव आटलो घातक अने जीवलेण होय तो त्रीजा वेवनी कल्पना ज डरामणी छे। आ संजोगों में महामारी थी कायमी मुक्ति मेळवानो एकमात्र अने असरकारक रस्तो असरकारक रसीकरण छे। आम आदमी पार्टी सघन रसीकरण अभियान पर भार मूकीने वहेली तके आ अभियानना भागरूपे गुजरात में रसीकरण झूंबेश उपाड़वामां आवे तेवी मांग करी छे। आपना प्रदेश अध्यक्ष गोपाल इटालियाए जणाव्युं हतुं के रसीकरणने लईने हालमां जे सरकारी कामगीरी थई रही छे तेमां आयोजननो अभाव अने अपूरतुं संकलन जोवा मळ्युं। आ सिवाय रजिस्ट्रेशन प्रक्रियाना कारणे रसीकरण व्यवस्था जटिल अने विलंबित बनी रही छे। आ महामारीना समये आम आदमी पार्टी કોઈપણ રાજકારણ કે ટીકા ટિપ્પણી કરવા માંગતી નથી, પરંતુ ગુજરાતમાં 100% રસીકરણ થાય એ માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરવા ઉત્સુક છે। રસીકરણને લઈને જનતામાં કેટલીક અફવા અને ગેરસમજણ ફેલાય છે, જે દૂર કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનજાગૃતિ માટે રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહી છે। આ અભિયાન સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ ડિજિટલ માધ્યમોનો ઉપયોગથી रसी अंगे प्राथमिक जानकारी अने रसीकरणना फायदा अंगे जनजागृति फैलावानुं काम करशे। ए साथे शक्य होय त्यां आम आदमी पार्टीना कार्यकर्ताओ जनसंपर्क करीने लोकोने जागृत करशे, नजीकमां उपलब्ध रसीकरण केन्द्रोनी माहिती आपशे, लोकोनुं रसी मूकवा माटे ऑनलाइन रजिस्ट्रेशन करी आपशे अने नजीकना केन्द्रो पर एपॉइंटमेंट मेळवी आपशे। આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કોરોનાનો બીજો વેવ ચાલી રહ્યો છે અને આ બીજો વેવ કેટલો ઘાતક અને જીવલેણ છે તે આપણે સૌએ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જોયું, અનુભવ્યું। વૈજ્ઞાનિકો અને તબીબી ક્ષેત્રના તજજ્ઞોનો એવો મત છે કે ત્રીજો વેવ પણ હજુ આવી શકે છે। જો ત્રીજો વેવ આવે તો આના કરતાં પણ વધારે ઘાતક નીવડી શકે તેમ છે। આવા સમયે કોરોનાથી લડવા માટેના સૌથી અસરકારક રસ્તા તરીકે દેશ પાસે, ગુજરાત પાસે, આપણા સૌની પાસે ફક્ત અને ફક્ત એકમાત્ર અસરકારક રસ્તો રસીકરણ છે। આવા સમયે હવે દેશને, ગુજરાતને અને જનતાને કોરોનાથી મુક્તિ અપાવવા માટે એકમાત્ર અસરકારક રસ્તા તરીકે રસીકરણ જાગૃતિ અભિયાન આમ આદમી પાર્ટી ચાલુ કરવા જઈ રહી છે। આથી સૌ સાથી મિત્રોને જણાવવાનું કે હાલમાં જે સરકારી રસીકરણ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક આયોજનનો અભાવ જણાઈ રહ્યો છે, અપૂરતું સંકલન પણ જણાઈ રહ્યું છે। કેટલીક સરકારી પ્રક્રિયાઓ જેમ કે રજીસ્ટ્રેશન, તેના કારણે પણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના કારણે પણ ક્યાંક રસીકરણ પ્રક્રિયા જટિલ બની રહી છે। ગ્રામ્ય કક્ષાએ અભણ માણસો, શ્રમિક માણસો અથવા વંચિત માણસો, પછાત માણસો, ગરીબ માણસો જે છે તેઓ રજીસ્ટ્રેશન ન કરી શકવાના કારણે રસીકરણ પ્રક્રિયાથી વંચિત રહી જાય તેવી પણ સંભાવનાઓ બની રહી છે। આ સિવાય એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે અગાઉથી જે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એટલો જ જથ્થો વેક્સિનેશન સેન્ટર ઉપર, રસીકરણ સેન્ટર ઉપર ઉપલબ્ધ હોય અને નજીકના કેન્દ્રો ઉપર રસી મુકાવવાની એપોઇન્ટમેન્ટ લઈ આપવાનું કામ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી આપશે। આમ આમ આદમી પાર્ટી જનતાને કોરોનાથી મુક્ત કરવા માટેના એકમાત્ર અસરકારક હથિયાર કે શસ્ત્ર તરીકે રસીકરણ ઉપર ભાર મૂકે છે। તમામ નાગરિકોને, તમામ જનતાને ફરજિયાત રસી લેવા માટે આગ્રહ અને વિનંતી કરે છે। તેમજ ભણેલા ગણેલા જે કઈ યુવાનો છે, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા યુવાનો છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, તે સૌને પણ રિક્વેસ્ટ કરે છે કે આપણા આસપાસમાં, આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં, આપણા મહોલ્લામાં જે કોઈ પણ લોકો હોય એમને સમજાવીએ કે કોરોનાથી મુક્તિ મેળવવાનો એકમાત્ર સરળ અને અસરકારક રસ્તો રસીકરણ છે। રસીકરણ ફરજિયાત કરાવવું જોઈએ, રસીના ખૂબ ફાયદા છે। આ સાથે આમ આદમી પાર્ટી ફરી એક વખત રસીકરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરે છે। સરકારને પણ વિનંતી કરે છે કે સઘન રસીકરણ ઝુંબેશ ઉપાડવામાં આવે। સરકારને વિનંતી કરે છે આમ આદમી પાર્ટી કે જેવી રીતે બૂથ લેવલ ઉપર મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે એવી રીતે ગામડામાં અને શહેરોમાં પણ સરળતાથી અને
सरस रीते लोको सुधी रसी पहुंची शके ते माटे बूथ लेवल नी व्यवस्था करवामां आवे। अगाउथी नियत तारीखो नक्की थाय अने ए तारीख प्रमाणे ज बूथ उपर वेक्सिन मूकवा वाळो स्टाफ उपलब्ध रहे अने आवी रीते तमाम जनता ने रसी मूकवामां आवे। तो आपणे सौ आ कोरोनाना संभवित ત્રીજા વેવ અને હાલના બીજા વેવથી બચી શકીએ।